દાતાથી ચોરી કરી લાવ્યા ડમ્પરના ચાલકને રોકાવતી પોલીસને જાનથી મારી નાખવાને રાદે ડમ્પરની ટક્કર મારી ભાગના રાજસ્થાનના રીઢા વાહનચોર ગેંગના ઇસમને જાનના જોખમે ઝડપી પોલીસે ઝડપી પાડ્યો હતો. શ્રી પ્રદીપ સેજુલ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પાલનપુર તથા શ્રી જનકાન સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડીસાનાઓને જિલ્લામાં થતી વાહન ચોરી અટકાવવા માટે બોર્ડર ચેકપોસ્ટ ઉપર સખત નાકાબંધી કરવા સૂચના કરવામાં આવી હતી. તે અનન્વયે શ્રી બી આર પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીરગઢનાઓએ પોલીસના ભરતભાઈ રોહિતભાઈ વિજયકુમાર જેત્રીભાઈના ટીમના માણસોને બોર્ડર ચેકપોસ્ટ ઉપર સચેત રહી ઉપરી અધિકારીઓની સૂચનાની અમલવારી કરવા જણાવ્યું હતું, જે આધારે ઉપરોક્ત ટીમના માણસો આજરોજ અમીરગઢ બોર્ડર ઉપર વાહન ચેકિંગ કામગીરીમાં હતા. ત્યાં દરમિયાન વહેલી સવારના પાલનપુર કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળેલ કે દાતા ખાતેથી બે એવા ડમ્પર ચોરાયેલા છે જે અમીરગઢ તરફ થઈ રાજસ્થાન જઈ રહ્યા હોય, નાકાબંધી કરવી, જે આધારે ઉપરોક્ત ટીમના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર ઉપરોક્ત ચોરીના ડમ્પર રોકવા પ્રયત્ન કરતા ડમ્પર ચાલકોએ પોલીસની બેરિકેડ તોડી રાજસ્થાન તરફ ભાગતા પીએસઆઈ શ્રી બી આર પટેલની સૂચના અનન્વયે ઉપરોક્ત ટીમના વિજયકુમારે ડમ્પર ચાલકોનો પીછો કરતા આબુ રોડથી પીડવાડા વચ્ચે વારંવાર ડમ્પર ચાલકે પોલીસ ટીમને મારી નાખવાના ઈરાદે તેમની કારને ટક્કર મારતા પોલીસ ટીમ સમય સૂચકતા વાપરી બચી ગઈ હતી અને ડમ્પરની ટક્કરથી પોલીસના પ્રાઇવેટ વાહનને નુકસાન થયું હતું. તેમ છતાં પોલીસે ભીડવાળા પોલીસની મદદ વડે આવ્યા ડમ્પરને ચાલકને ઝડપી લીધો હતો. જે બનાવ અનન્વયે પોલીસે ડમ્પર ચાલક દિનેશ બાબુલાલ વિશ્રોનીને રહે નાયાવાડા તાલુકો બાગોડા જિલ્લો ઝાલોર રાજસ્થાનવાળા સામે ચોરીના વાહન રોકાવતા મારી નાખવાના ઈરાદે ટક્કર મારવા અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલા ઇસમની પૂછપરછમાં રાજસ્થાનના બાડમેર તથા ઝાલોર વિસ્તારની ઉપરોક્ત વાહન ચોર ગેંગના ઇસમો રાત્રિના ગુજરાતમાં વાહન ચોરી કરવા સ્વિફ્ટ જેવી કાર લઈને આવી રસ્તામાં ટાર્ગેટ કરેલ બેથી વધુ વાહનને માસ્ટર કી વડે ચોરી કરી રાજસ્થાનમાં લઈ જતા હોય અને રાજસ્થાનમાં ઉપરોક્ત વાહનના મૂળ આકારમાં ફેરફાર કરી સસ્તી કિંમતમાં વેચી મારતા હોવાનું જણાઈ આવેલ છે. અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ ડીસા ખાતેથી રાત્રિના બે મોટા વાહન ચોરાયા હતા, તેમાં પણ સ્વિફ્ટ ગાડીનો ઉપયોગ થયેલ હોય. ઉપરોક્ત પકડાયેલ વાહન ચોરની વધુ પૂછપરછ કરી બનાસકાંઠા તથા રાજ્યના વધુ વાહન ચોરીના ગુનાઓ ઉકેલાય તેવી સંભાવના રહેલ છે. આમ અમીરગઢ પોલીસની જવાબમર્દ કામગીરીના કારણે બનાસકાંઠામાંથી વાહન ચોરી કરતી રાજસ્થાનની રીઢા વાહન ચોર ગેંગના એક ઇસમને ચોરીના વાહન સાથે પકડી લેવામાં સફળતા મળી છે. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ.